अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे ચાલએ તો વિષય કો આગે દેખે તો ફાઇલ હેન્ડલિંગના અત્યાર સુધીના વિડીયોમાં આપણે જોયું કે કઈ રીતે આપણે એક ફાઇલને રાઇટિંગ માટે ઓપન કરી શકીએ અને એમાં ડેટા લખી શકીએ અને એને બંધ કરી શકીએ અને ત્યાર પછી આપણે એ જ ફાઇલને કઈ રીતે રીડિંગ માટે ઓપન કરી શકીએ એમાંથી ડેટા વાંચી અને ત્યાર પછી એને આપણે બંધ કરી દઈ શકીએ તો આ સિકવન્સીલ મેથડ કહેવામાં આવે કે આપણે લાઇન બાય લાઇન એક એક વસ્તુને વાંચીએ છીએ અને લખીએ છીએ પણ ખરા પણ જો આપણે રેન્ડમ એક્સેસથી કરવું હોય તો પછી આપણે કઈ રીતે કરી શકીએ તેની માટે આપણે કોડ બ્લોક આઈડી ચાલુ કરીએ અને એની અંદર આપણે સાહીઠ નંબરનો જે પ્રોગ્રામ છે એ ચાલુ કરીશું અને એ રેન્ડમ એક્સેસ માટે છે હવે રેન્ડમ એક્સેસ કહેવાનો મતલબ થાય છે કે આપણે ફાઇલમાં ગમે ત્યાંથી વાંચીએ ગમે ત્યાંથી રીડ કરીએ અને ગમે તે ડેટાને આપણે સુધારીએ અને એ પણ આપણે અહીંયા ક્લાસથી કરેલું છે જેમાંના આગળના પ્રોગ્રામમાં જોઈ ગયા કે જેમ સાદા જે ડેટા છે એને આપણે સ્ટોર નથી કરવો પણ આખા ક્લાસના ઓબ્જેક્ટને આપણે સ્ટોર કરવો છે તો કઈ રીતે કરી શકીએ આપણે જોઈએ અને એની માટે આપણે ઉપર અહીંયા પહેલાં ફાઇલ સ્ટ્રીમ ક્લાસ એડ કરવો પડશે અને એની સાથે સાથે આપણે બીજી બે લાઇબ્રેરી પણ એડ કરવી છે આઈઓ મેનીપ અને એસટી લીપ ડોટ એચ તો હવે આ બંને વસ્તુ જે છે એ ખાસ કરીને આપણે આગળ ચર્ચા કરી ગયા છે સાદા એન સીસીની જે નાની નાની બાબતો છે અમુક વાપરવા માટે આપણે અહીંયા એનો ઉપયોગ કરીએ છીએ તો હું તમને બતાવતો જઈશ કે ક્યાં શાની માટે ઉપયોગ કર્યો છે ત્યાર પછી આપણે જોઈએ કે અહીંયા પહેલામાં પહેલું આપણે શું કર્યું છે તો કે એક ઇન્વેન્ટરી નામનો ક્લાસ લખ્યો છે એની અંદર પ્રાઇવેટલી ત્રણ વેરિયેબલ છે નેમ છે કોડ છે અને કોસ્ટ છે ત્રણ વેરિયબલ આપણે લીધા અને એ જ રીતે આપણે પબ્લિકલી અહીંયા ગેટ ડેટા નામનું એક ફંક્શન કર્યું છે ગેટ ડેટા શું કરે છે તો કે નેમ કોડ અને કોસ્ટની જે વેલ્યુ છે એ યુઝર પાસે માંગે છે અને ક્લાસની અંદર સ્ટોર કરે છે અને એ જ રીતે પૂટ ડેટા શું કરે છે તો કે ક્લાસની અંદર જે સ્ટોર થયેલો ડેટા છે એને બહાર પ્રિન્ટ કરીને આપણને બતાવે છે આટલી બાબતો ક્લાસની અંદર કરવામાં આવેલી છે ઇન્વેન્ટ્રી ક્લાસનું આપણે એક ઓબ્જેક્ટ બનાવ્યું આઈટમ નામનું અને એક સાદો વેરિયેબલ લીધો નંબર નામનો અને ત્યાર પછી આપણે ફાઇલ ક્લાસનું જ ઓબ્જેક્ટ બનાવ્યું તો આપણે આના અગાઉના જે વિડીયો છે એની અંદર આપણે જોઈ ગયા કે આપણે ઓએફ એફ સ્ટ્રીમનું ઓબ્જેક્ટ બનાવતા હતા એટલે કે ઓએફ એફ સ્ટ્રીમ ક્લાસનું ઓબ્જેક્ટ બનાવતા હતા આપણે જો ફાઇલની અંદર લખવું હોય તો અને એવી રીતે આઈ એફ સ્ટ્રીમનું ઓબ્જેક્ટ બનાવતા તો આપણે જો ફાઇલમાંથી વાંચવું હોય તો પણ જો આપણે વાંચવું અને લખવું એમ બંને વસ્તુ કરવી હોય ફાઇલની અંદર તો પછી આપણે એફ સ્ટ્રીમ જે આખો ક્લાસ છે એનો આપણે ઓબ્જેક્ટ બનાવીએ છીએ તો અહીંયા મેં માય ફાઇલ નું ઓબ્જેક્ટ બનાવ્યું છે કોઈપણ નું આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ અને એનું કન્સ્ટ્રક્ટર નથી વાપર્યું પણ આપણે શું કર્યું છે તો કે માય ફાઇલ ડોટ ઓપન નામનું એક ફંક્શન વાપર્યું છે અને માય ફાઇલને આપણે ઓપન કર્યું કઈ ફાઇલ આપણે ઓપન કરી છે તો કે સ્ટોક ડોટ ટીએક્સટી નામની ત્યાર પછી આ જે બધા જેના એટ્રીબ્યુટ છે એ એટ્રીબ્યુટ મેં આની સાથે જે પીડીએફ ફાઇલ આપી છે એમાં વિસ્તારથી લખેલા છે તો તમને ખ્યાલ આવી શકે પણ આનાથી શું થશે તો કે આ પહેલાં એટ્રીબ્યુટથી જે ફાઇલનું પોઈન્ટર છે રીડિંગ પોઈન્ટર એ એકદમ સ્ટાર્ટિંગમાં જતું રહેશે તો એનસીસીના વિડીયોમાં મેં તમને આ પોઈન્ટર વગેરે વિશે બધી માહિતી બરોબર ચર્ચા કરેલી છે એટલે આપણે વધારે ચર્ચા નથી કરતા પણ આપણે ખાલી એટલું ચર્ચા કરીએ કે આ જે એટ્રીબ્યુટ્સ છે એનાથી શું થશે તો કે જે રીડિંગ પોઈન્ટર છે એ એકદમ સ્ટાર્ટિંગમાં જતું રહેશે પછી આપણે બતાવ્યું કોમ્પ્યુટરને કે આપણે બાયનરીની અંદર ફાઇલ લખવી છે આપણે ઇન પણ કરવું છે આપણે આઉટ પણ કરવું છે અને છેલ્લે આપણે બતાવ્યું કે જો ફાઇલ ના હોય તો એની અંદર આપણે નવી બનાવીને અપેન્ડ પણ કરવું છે તો જો ઓલરેડી બની ગયેલી હોય તો એની અંદર અપેન્ડ કર્યા કરશે જો આ કાઢી નાખીશું તો દર વખતે નવી જ ફાઇલ બની જશે જૂનો ડેટા ડિલીટ થઈ જશે તો એવું ના થાય એટલે આપણે આ અપેન્ડ પણ કર્યું ત્યાર પછી આપણે ડુ જે લૂપ છે એ લગાવી ક્લિયર સ્ક્રીન કર્યું આપણે અને ત્યાર પછી આપણે ફાઇલને પહેલાં ક્લિયર કરી દીધી કે એન્ડ ઓફ ફાઇલ ફ્લેગ જે છે એની પર આપણે આવી જઈએ અને એક નાનું મેનુ આપણે પ્રિન્ટ કર્યું કે એડ આઈટમ અપડેટ આઈટમ ડિસ્પ્લે આઈટમ વગેરે અને ત્યાર પછી આપણે ચેક કર્યું કે એન્ટર યોર ચોઇસ અને જે ચોઇસ આપણે આમાંથી એન્ટર કરીએ એ નંબર નામના વેરિયેબલમાં સ્ટોર કરીશું અને ત્યાર પછી આપણે બીજા બે સાદા વેરિયેબલ ડિક્લેર કર્યા છે અહીંયા વાપરવા માટે અને પછી સ્વિચ કર્યું છે જો નંબરની વેલ્યુ એટલે કે આપણે એડ આઇટમ માટે વસ્તુ કરી હોય તો આ પહેલો પ્રોગ્રામ ચાલુ કરે એડિટ આઇટમ માટે કર્યું હોય અપડેટ આઇટમ કે એડિટ આઇટમ માટે આપણે કર્યું હોય તો આ બે નંબરનો પ્રોગ્રામ ચાલુ કરે ડિસ્પ્લે કરવું હોય તો આપણે ત્રણ નંબરનું એમાં જોઈશું અને ચાર નંબરનો આપણે નાખીશું એટલે આપણે બહાર નીકળી દઈશું આ બધી બાબતો આપણે ઓલરેડી ખબર છે એટલે આપણે વધારે ચર્ચા નથી કરતા પણ આ અંદરનો પ્રોગ્રામ ચર્ચા કરીએ એ પહેલાં આપણે એને રન કરી લઈએ કે કેવી રીતના બને છે તો આપણે પહેલાં એને બિલ્ડ એન્ડ રન કરીશું અને તમને જોવા મળશે કે એક નાનું મેનુ જોવા મળે છે એડ એન આઇટમ અપડેટ આઇટમ અને ડિસ્પ્લે આઇટમ ત્યાર પછી આપણે ચાર નંબર જોવા મળે છે એક્ઝિટ માટે આપણે પહેલાં એક નંબર એન્ટર કરીશું એન્ટર અને પછી અહીંયા આપણે જેમ એન્ટર કરતા તેવું આપણે એન્ટર કરીશું પેન કોડ આપણે ધારો કે વન ઝીરો વન અને કોસ્ટ આપણે લઈએ બાર રૂપિયાને પચાસ પૈસા ધારો તો આ એક વસ્તુ આપણે એન્ટર કરી એન્ટર કરીશું એટલે આપણે મેસેજ આપી દે છે કે આઇટમ એડેડ અને પ્રેસ એની કી ટુ કન્ટિન્યુ સ્પેસ બાર આપીશું એટલે આપણે પાછા મેનુમાં આવી ગયા અને અહીંયા ત્રણ નંબર ડિસ્પ્લે માટે છે આપણે જો ત્રણ નંબર આપીએ તો અહીંયા આપણને એ ડેટા બતાવે છે હવે આ પ્રોગ્રામની ખાસિયત એ છે કે આપણે સ્પેસ બાર આપીને આ પ્રોગ્રામ બંધ કરી દઈએ એક વખત કે ભાઈ ચાર નંબર આપ્યો આપણે એક્ઝિટ કરી દીધું આપણે પ્રોગ્રામને એ ટોટલ પ્રોગ્રામ બંધ થઈ ગયો અને ફરી પાછો આપણે ચાલુ કરીશું તો આપણને જે પેલો પેનવાળો ડેટા છે એ સ્ટોર થયેલો જોવા મળશે તો આપણે ત્રણ નંબર જો આપણે આપીશું તો આપણને તરત બતાવશે કે કન્ટેન્ટ ઓફ સ્ટોક અને જે પેલો આપણે લાસ્ટ એક ડેટા નાખેલો તો એ આપણા ફાઇલની અંદર ઓલરેડી સેવ થઈ જ ગયો છે અને આપણે જો હવે બીજો ડેટા નાખીએ એડ આઈટમ કરી અને આપણે બીજો ડેટા નાખીએ કે ધારો કે ડીવીડી અને કોડ એનો ધારો કે વન 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 લઈ લઈએ અને કોસ્ટ લઈએ ધારો કે પંદર રૂપિયા અને પંચોતેર પૈસા એન્ટર કરીશું તો આ ડેટા પણ સ્ટોર થઈ ગયો હશે સ્પેસ બાર આપી અને આપણે ત્રણ નંબર કરીને ડિસ્પ્લે કરીશું તો અહીંયા આ ડેટા હવે પરમનન્ટલી સ્ટોર થઈ ગયો છે તમે આ પ્રોગ્રામને ગમે તેટલા દિવસ પછી પાછો ચાલુ કરશો તો તમને જોવા મળશે કે આ જ ડેટા અંદર સ્ટોર હશે તો હું પહેલાં ચાર નંબર કરી અને એને એક્ઝિટ કરી દઉં અને તમને પહેલાં તો વિન્ડોઝની અંદર હું જઈને બતાવું કે વિન્ડોઝની અંદર એ ફાઇલ બની ગઈ છે કે નહીં તો આપણે એ ફાઇલનું નામ અહીંયા જેમ સ્ટોક ડોટ ટી એક્સટી આપેલું છે તો આપણે વિન્ડોઝ એક્સપ્લોરર ચાલુ કરીએ અને વિન્ડોઝ એક્સપ્લોરરમાં જોઈશું તો સ્ટોક ડોટ ટી એક્સટી નામની એક ફાઇલ ઓલરેડી આવી ગયેલી છે અને સ્ટોક ડોટ ટી એક્સટી નામની ફાઇલ આપણે ડબલ ક્લિક કરીને ઓપન કરીશું તો તમને અહીંયા જોવા મળશે કે અહીંયા તમને કોઈ ડેટા જોવા નહીં મળે કારણ શું છે કે હવે આ એન્ક્રિપ્ટેડ ફાઇલ થઈ જાય છે ને એટલા માટે અહીંયા થોડો થોડો ડેટા તમને જોવા મળશે પણ વધારે તમને એમાં કંઈ ખ્યાલ નહીં આવે એટલે આ એન્ક્રિપ્ટેડ ફાઇલ એટલા માટે છે કારણ કે તમે અહીંયા જોશો તો આપણે ક્લાસનું ઓબ્જેક્ટ મોકલેલું છે અને એ પણ આપણે બતાવ્યું છે કે આપણે બાયનરીની અંદર એ કરવાનું છે તો હવે એ ક્લાસનું ઓબ્જેક્ટ આપણે કઈ રીતે મોકેલું છે એ આપણે ચર્ચા કરીએ ધારો કે આપણે પહેલાં એ જોવા માંગીએ છીએ કે એક નવી આઈટમ એડ કરવી હોય તો આપણે શું કરીએ છીએ તો કે નવી આઈટમ એડ કરવા માટે આપણે એડ એન આઈટમ મેસેજ લખીએ ધેન દેન આઈટમ ડોટ ગેટ ડેટા કરીશું હવે આપણે ઓલરેડી અહીંયા જોઈ ગયા કે ઉપર આપણે ક્લાસ લખેલો છે અને એની અંદર ગેટ ડેટા છે ડેટા માંગવા માટે છે તો એ ડેટા આપણે અહીંયા માગીએ છીએ આઇટમ ડોટ ગેટ ડેટા અને પછી જે આઇટમ નામનું ઓબ્જેક્ટ આપણને મળ્યું ગેટ ડેટાથી એ આખું ને આખું ઓબ્જેક્ટ ફાઇલની અંદર લખી દઈએ છીએ અને એ ફાઇલમાં લખવા માટે માય ફાઇલ છે માય ફાઇલ ડોટ રાઇટ નામનું એક ફંક્શન આપણે વાપર્યું છે કે આપણે રાઇટ કરવું છે શું રાઈટ કરવું છે તો કે આઇટમ જે ઓબ્જેક્ટ છે એ આખું આપણે રાઈટ કરવું છે એ ડેટા કેટલો હશે તો કે સાઇઝ ઓફ આઇટમ જેટલો કે એક આઈટમનું ઓબ્જેક્ટ સ્ટોર કરવા માટે જેટલી જગ્યા જોઈએ એટલો આપણે અહીંયા સ્ટોર કરીશું તો હવે આ સાઇઝ ઓફ આપણે એટલા માટે આપવાની જરૂર પડે છે કારણ કે અહીંયા આપણે જોઈએ અત્યારે આપણી પાસે ત્રણ વેરિયેબલ છે પણ બની શકે કે પાંચ વેરિયેબલ પણ હોય દસ વેરિયેબલ પણ કે પચાસ વેરિયેબલ પણ હોય તો એ કેટલો ડેટા સ્ટોર કરવાનો છે એ આપણને અહીંયા આજે સાઇઝ ઓફથી બતાવવામાં આવ્યું છે કે સાઇઝ ઓફ આઈટમ જેટલું અને એ ફાઇલની અંદર રાઈટ કરી દઈશું અને ત્યાર પછી આઈટમ એડેડ એવો મેસેજ આપી દઈશું અને જ્યારે આપણે આખું ઓબ્જેક્ટ રીડ કરવું હોય ત્યારે પણ હવે આપણે આ અપડેટનું નથી જોયું એટલે આપણે પહેલાં ડિસ્પ્લે જોઈ લઈએ કે ડિસ્પ્લેની અંદર આપણે શું કરીએ છીએ તો કે પહેલાં આપણે સીખ જી કરીએ છીએ એટલે પાઈ ફાઇલ ડોટ સીખ જી કરીએ છીએ સીખ જીનો મતલબ થાય છે કે સીક ગેટ પોઈન્ટર કોઈપણ ફાઇલની અંદર બે પોઇન્ટર હોય એક ગેટ પોઈન્ટર અને બીજું પુટ પોઈન્ટર હવે ગેટ પોઈન્ટર અને પુટ પોઈન્ટર કહેવાનો મતલબ શું થાય છે કે જેમ કે અત્યારે જો આપણું આ ફાઇલમાં જોઈએ તો કરસર આપણું અહીંયા છે હવે હું અહીંયા કીબોર્ડ પરથી કંઈ પણ લખું છું તો અહીંયા આ કરસર પોઝિશન પર લખાય છે પણ જો મારે વાંચવું હોય તો આ ઉપર સી આઉટથી પણ વાંચી શકો છો એનો મતલબ એમ થાય કે જે આપણું રીડિંગ પોઈન્ટર છે એ અત્યારે અહીંયા સી આઉટ પર છે અને જે રાઇટિંગ પોઈન્ટર છે એ આપણું અહીંયા છે તો એ જ રીતે આપણે આપણી ફાઇલની અંદર પણ મેમરીની અંદર બે પોઈન્ટર ગોઠવી શકીએ છીએ તો એની અંદર જે સીક ગેટ પોઈન્ટર છે એટલે ગેટ એટલે રીડિંગ માટેનું જે પોઈન્ટર છે એને આપણે સીક કરીને આપણે બિગિનિંગમાં મોકલી દઈએ ઝીરો પોઝિશન પર સ્ટાર્ટિંગની અંદર મોકલી દઈએ છીએ અને ત્યાર પછી રીડિંગ કરવાનું શરૂ કરીએ છીએ કેટલું રીડ કરીએ છીએ તો સાઇઝ ઓફ આઈટમ જેટલું હવે આના આગલા પ્રોગ્રામમાં આપણે જોયું કે આપણે એટી કેરેક્ટર પહેલાં એટી કેરેક્ટર રીડ કરતા હતા પણ જો એક લાઈન હોય તો આપણે એટી કેરેક્ટર રીડ કરી શકીએ પણ હવે આપણે ખબર ના હોય કે કેટલો ડેટા છે તો પછી આપણે સાઇઝ ઓફ ઓપરેટર વાપરી શકીએ અને જે પણ વસ્તુ આપણે રીડ કરી એને આપણે સેટ કરી અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ આઈટમ ડોટ પૂટ ડેટા કરીએ છીએ એટલે પૂટ ડેટાની અંદર આપણે જે પ્રોગ્રામ લખેલો છે અહીંયા આપમેળે આવી જશે તો હવે આપણે જરા આ પણ જોઈ લઈએ કે અપડેટ માટે કેવી રીતના છે તો કે આપણે આમાં જોઈ લઉં કે આ રેન્ડમ એક્સેસ છે એટલે ધારો કે આપણે ઓલરેડી બિલ્ડ એન્ડ રન કરી અને ત્રણ નંબર જોઈએ તો આપણે જોવા મળે છે કે આપણી પાસે આ ડેટા ઓલરેડી છે જ હવે ધારો કે આપણે આનો કોઈપણ ડેટા બદલવું હોય તો આપણે પહેલાં એકાદ વધારાનો ડેટા એડ કરી દઈએ એટલે એડ એન આઈટમ કરી દઈએ અને એડ એન આઈટમની અંદર આપણે સીડી એડ કરી દઈએ એનો કોડ આપણે વન વન ફોર કરી દઈએ ચૌદ રૂપિયા અને પચીસ પૈસા કરી દઈએ તો ત્રણ નંબરના એની અંદર કરીશું તો આપણને અહીંયા જોવા મળશે કે પેન આપણને બતાવે છે બાર રૂપિયાને પચાસ પૈસા ડીવીડી આપણને બતાવે છે પંદર રૂપિયાને પંચોતેર પૈસા અને સીડી આપણને બતાવે છે ચૌદ રૂપિયાને પચીસ પૈસા તો વધારો કે મારે આની વેલ્યુ ચેન્જ કરવી છે તો હું પછી સ્પેસ બાર આપી અને અહીંયા ટુ નંબર કરી શકું અને ટુ નંબરની અંદર અપડેટ આપણે પૂછે છે કે આપણે કઈ આઈટમ અપડેટ કરવી છે તો ધારો કે આપણે એક નંબરની આઈટમ અપડેટ કરવી છે અને એને આપણે નામ આપીશું પેન જ આપણે કોડ પણ વન ઝીરો વન જ રવા દઈશું અને બાર રૂપિયાના પચાસ પૈસા હતા એને બદલે આપણે બાર રૂપિયાને પચીસ પૈસા કરી દઈશું અને એન્ટર કરીશું રેસાયનિકી બતાવે છે એન્ટર આપીશું અને ત્યાર પછી આપણે ત્રણ નંબર આપીશું અને એન્ટર આપીશું તો અહીંયા તમને જોવા મળે છે કે પેન જે છે એ બાર રૂપિયાને પચાસ પૈસામાંથી બદલાઈને બાર રૂપિયાને પચીસ પૈસા આપણને આવી ગયેલા જોવા મળે છે તો આ રીતે જોવા મળે છે કે અપડેટ વગેરે બધી જ બાબતો થાય છે તો આપણે પહેલાં ચાર નંબર આપીને આપણે આ પ્રોગ્રામને બંધ કરી દીધો અને ત્યાર પછી આપણે અહીંયા જોઈએ કે આ અપડેટ માટે જો આપણે આપ્યું હોય તો આ બે નંબરની અંદર આવશે અને એની અંદર આપણે શું પૂછે છે તો કે પહેલાં કઈ આઈટમ આપણે અપડેટ કરવી છે તે પૂછે છે અને એ લોકેશન નામના વેરિયેબલની અંદર એને સેટ કરે છે કે સાઇઝ ઓફ વન આઈટમ ઇન્ટુ વન એટલ ધારો કે આપણે એક નંબરની આઈટમ શોધવા માટે એ કર્યું હોય તો અહીંયા એ ઝીરોને ચેક કરે છે ઝીરો મલ્ટિપ્લાઇડ બાય આઈટમ લેશે એટલે ઝીરો પર જ આવશે પણ જો પહેલી આઈટમ આપણે લીધી હશે તો અહીંયા આપણે એક નંબર નાખીએ તો એ ઝીરો પર આવશે બે નંબર નાખીશું તો એ વન પર આવશે અને જે પણ આઈટમ સાઇઝ છે એના પ્રમાણે ફાઇલની અંદર લોકેશન નક્કી કરશે અને એ લોકેશનને અહીંયા ચેક કરવામાં આવે છે કે માય ફાઇલ ડોટ સીખ પી સીખ પી એટલે કે સીખ પુટ પોઈન્ટર આપણે જેમ આગળ જોઈ ગયા કે આપણે રીડિંગ માટે આપણે ગેટ પોઈન્ટર યુઝ કરવાનું છે પણ રાઇટિંગ માટે ફાઇલમાં લખવા માટે પુટ પોઈન્ટર આપણે યુઝ કરવાનું છે એટલે સીખ પૂટ પોઈન્ટર આપણે કહીએ છીએ કે કઈ જગ્યાએ તો કે આ જે લોકેશન હોય એ જગ્યાએ આપણને લઈ જવામાં આવે ફાઇલની અંદર અને ફાઇલમાં લઈ ગયા પછી એ ગેટ ડેટા કરશે અને ગેટ ડેટા કર્યા પછી એ જે ડેટા નવો આપણે લખ્યો એ બધો ફાઇલની અંદર પાછો રાઈટ કરી દેશે એટલે જે આપણે અહીંયા ઉપર કરેલું હતું એ જ ફંક્શન આ ફરી પાછો આપણે રિપીટ કર્યું અને પછી મેસેજ આપણે આપી દઈશું કે આઈટમ અપડેટેડ અને ત્યાર પછી આપણે પોઝ લઈ લઈશું આ રીતે આપણે ફાઇલ હેન્ડલિંગ કરી શકીએ જોકે સી પ્લસ પ્લસની અંદર ફાઇલ હેન્ડલિંગ ઘણું બધું સારું કરવામાં આવેલું છે તેમ છતાં પણ આપણે એને બહુ વિસ્તારથી જોવાની જરૂર નથી એનું કારણ શું છે કે આપણે નવું પ્રોગ્રામિંગ શીખવા માંગીએ છીએ અને જ્યારે આપણે સી શાર્પ કે જાવા જેવી લેંગ્વેજ શીખીશું તો એની અંદર ફાઇલ હેન્ડલિંગ વધારે સારી રીતે છે પણ એ કોન્સેપ્ટ આપણને ખબર પડે અને એટલા માટે આપણે અહીંયા આ અમુક બાબતો अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद